હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે છે અગિયાર નવેમ્બર અને અગિયાર નવેમ્બર બે હજાર એકવીસના રિલેટિવ કરંટ અફેર્સ ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડિયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે તો મિત્રો ટોપિક પર આવીએ ચાલુ કરીએ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલા કેટલા લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે એકસો ને ઓગણીસ લોકોને આ જે પદમ પુરસ્કાર છે એ બે હાજર એકસો ને ઓગણીસ પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો ભારતનો સૌથી મોટો સિવિલ સિવિલ માટેનો જે એવોર્ડ છે એ છે ભારત રત્ન ભારતનો સૌથી મોટો બરાબર ભારત રત્ન પછી આવે છે પદ્મ વિભૂષણ વિભૂષણ પછી આવે છે પદ્મભૂષણ ને પદ્મભૂષણ પછી આવે છે પદ્મશ્રી તો આ વખતે ટોટલ એકસો ને ઓગણીસ પદ્મ પુરસ્કારમાંથી સાત વ્યક્તિને વિભૂષણ અપાયા છે દસ વ્યક્તિને પદ્મભૂષણ અપાયા છે એકસો ને બે વ્યક્તિને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા જેમાં ઓગણીસ સોરી

હવે આ ફ્રેન્ચ ઓપન જે છે એ ટેબલ ટેનિસમાં પણ થાય છે પણ અહીંયા બેડમિન્ટનની વાત થઈ તો એમાં તમે કન્ફ્યુઝ નહીં થતા બેડમિન્ટનનું ટુર્નામેન્ટ છે ફ્રેન્ચ ઓપન બે હજાર એકવીસ એમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ કાંતા સુનૈયામાંએ જીત્યો કાંતા સુનૈયામાં જાપાનના ખેલાડી છે તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ હાલમાં રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ કાનૂની સેવા સત્તાધિકારી અધિનિયમ ઓગણીસો સત્યાસીના અમલીકરણની યાદમાં દર વર્ષે નવ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ મનાવવામાં આવે છે સમાજમાં જે નબળા વર્ગો છે જે ગરીબ વર્ગો છે એમને સારી એવી કાનૂની સેવા મળી રહે એમનું જીવનમાં ઉત્થાન થાય એના માટે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસની શરૂઆત ઓગણીસો ને પંચાણુંમાં મનાવવાની થઈ હતી એટલે કે નાઇન્ટીન નાઇન્ટી ફાઇવથી આ દિવસ મનાવવામાં આવે છે હવે નવ નવેમ્બરના રોજ બીજો પણ એક દિવસ છે એ છે વિશ્વ દત્તક ગ્રહણ દિવસ જેની શરૂઆત વર્ષ બે હજાર ચૌદમાં થઈ હતી નેક્સ્ટ હાલમાં કયા રાજ્યમાં અઢાર હજાર મહિલા સ્વયંભુ સહાયતા સમૂહના સદસ્યોને પ્રશિક્ષિત કરવામાં આવશે તો પણ એ કરવામાં આવશે કર્ણાટકમાં કર્ણાટકમાં અઢાર મહિલા સ્વયંભુ સહાયતા કેન્દ્રના સદસ્યોને પ્રશિક્ષણ આપવામાં આવશે વાત કર્ણાટકની થઈ પણ કર્ણાટકના સીએમ છે બસવરાજ બોમ્બાઈ ગવર્નર છે થાવરચંદ ગેહલોત કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ હાલમાં કર્ણાટકમાં એક જોગ નામનો ધોધ છે એનું રિનોવેશન કરવામાં આવ્યું છે કર્ણાટકમાં અલમાટી બાંધ અને સાગર બાંધ આવેલા છે મૈસૂરનો દશેરા મેળો ફેમસ છે ભારતનો સૌથી મોટો પ્લેટફોર્મ જે છે મિત્રો હુબલીમાં બનીને તૈયાર થઈ રહ્યું છે

બદલાયેલા નામ અને જીઆઈ ટેગ બે હજાર એકવીસ ટોટલ બે હજાર એકવીસની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ છે કુલ તેર પીડીએફ મળશે માત્ર એકસો સાઈઠ રૂપિયામાં એના માટે તમારે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો આ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો બે જ મિનિટમાં તમને પીડીએફ મળી જશે નેક્સ્ટ છે હાલમાં કયા દેશના સેના પ્રમુખ ચાર દિવસીય ભારતની યાત્રા પર આવ્યા છે તો મિત્રો એ આવ્યા છે નેપાળ હાલમાં નેપાળના સેના પ્રમુખ ચાર દિવસીય ભારતની યાત્રા પર આવ્યા છે નેપાળના સેના પ્રમુખનું નામ છે જનરલ પ્રભુરામ શર્મા બરાબર હવે નેપાળ નેપાળ તો આપણો દેશ કાઠમાડુ નેપાળનું કરન્સી છે નેપાલી રૂપિયા નેપાળના પીએમ છે હાલમાં શેર બહાદુર દેબા દેવુબા રાષ્ટ્રપતિ છે પ્રભુરામ શર્મા સોરી રાષ્ટ્રપતિ છે વિદ્યાદેવી ભંડારી સેના પ્રમુખ છે પ્રભુરામ શર્મા એના પછી હાલમાં કઈ કંપની જગુઆર કંપનીનું ફોર્મ્યુલા ઈ ટાઈટલ પાર્ટનર બન્યું છે અહીંયા પાર્ટનર કરી દેજો બરાબર પાર્ટનર બન્યું છે તો રાઈટ આન્સર છે એમાં ટીસીએસ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ જે છે એ જગુઆર કંપનીની એક બીજી ફોર્મ્યુલા રેસ જે છે મિત્રો એનું ટાઇટલ પાર્ટનર બન્યું છે ટીસીએસ ટીસીએસ એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ હમણાં આજે જે રેસિંગ ટીમ જે છે મિત્રો એ ટીમ જગુઆર ટીસી ટીસીએસ રેસિંગ તરીકે ઓળખવામાં આવશે એના પછી હાલમાં કોનેરુ રામકૃષ્ણ રાવનું નિધન થયું છે તેઓ કોણ હતા તો ફ્રેન્ડ એક મનોવૈજ્ઞાનિક હતા કોનેરુ રામકૃષ્ણ રાવ હાલમાં એમનું નિધન થયું છે બરાબર મિત્રો એમને બે હજાર તેરમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા આપણે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ નેક્સ્ટ છે હાલમાં સંજય બાંગડ આઈપીએલની કઈ ટીમના મુખ્ય કોચ બન્યા છે તો ફ્રેન્ડ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જે છે એના મુખ્ય કોચ હાલમાં બની ગયા છે સંજય બાંગડ સંજય બાંગડ એના પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના બેટિંગ કોચ હતા એ પણ તમે યાદ રાખો હાલમાં ભારતના પહેલા ઓપન એર ટોપ ડ્રાઈવ ઇન મૂવી થિયેટરનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું છે મિત્રો એ કરવામાં આવ્યું છે મુંબઈમાં ભારતના પહેલા ઓપન એર રૂપ ટોપ ડ્રાઈવ ઇન મૂવી થિયેટરનું ઉદઘાટન કર્યું છે મુંબઈમાં આ એક ચાલતો ફરતો થિયેટર સોરી મુંબઈમાં જે થયું છે એ ભારતનો પહેલો ઓપન એર ઇન મૂવી થિયેટર છે હવે પ્રશ્ન તમને એમ થતો હશે કે હાલમાં સૌથી પહેલો ચાલતો ફરતો થિયેટર છે એનું ઉદઘાટન ક્યાં થયું તો સૌથી પહેલો ચાલતો ફરતો થિયેટર છે એનું ઉદઘાટન થયું છે મિત્રો લે લે ક્યાં આવેલું છે લદ્દાખનું કેપિટલ છે લે એના પછી હાલમાં ભારતના બોતેરમાં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે ફ્રેન્ડ ભારતના બોતેરમાં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે મિત્રભા ગુવા મિત્રુવા વેસ્ટ બંગોલ છે અને હાલમાં બની ગયા છે ભારતના તો ફ્રેન્ડ એકોતેરમાં કોણ બન્યા તો હાલમાં બે દિવસ પહેલા જ સંકલ્પ ગુપ્તા મહારાષ્ટ્રના તેઓ એકોતેરમાં ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા અને સિત્તેરમાં કોણ બન્યા તો શ્રી આર રાજા ઋત્વિક જે છે એ સિત્તેરમાં ગ્રાન્ડ માસ્ટર બન્યા ને એ તેલંગાના હતા એના પછી હાલમાં કોણે પોતાની નવી પુસ્તક અન ઇકોનોમિસ્ટ એટ હોમ એન્ડ એબ્રોડ અ પર્સનલ જર્ની લખી છે તો એ લખી છે શંકર આચાર્ય પોતાની નવી પુસ્તક અન ઇકોનોમિસ્ટ એટ હોમ એન્ડ એબ્રોડ અ પર્સનલ જર્ની લખી છે મિત્રો એક ઇકોનોમિસ્ટ છે અને ભારત સરકારના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર છે હાલમાં એમની આ પુસ્તક આવી ખાસ કરીને પુસ્તકના તમારે યાદ રાખવાના આપણે પુસ્તકનો પણ એક અલગથી વિડીયો બનાવવાના છે એના પછી હાલમાં પીટીસી ઇન્ડિયાના નવા સીએમડી કોણ બન્યા છે તો ફ્રેન્ડ રાજીવ કુમાર મિશ્રા જે છે એ પીટીસી ઇન્ડિયાના નવા સીએમડી બની ગયા છે હાલમાં કોણ રાજીવ કુમાર મિશ્રા પીસી એટલે કે પાવર ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ હાલમાં સાયબર સુરક્ષા સંમેલનમાં ચૌદમાં સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું છે તો એ કર્યું છે જનરલ બિપિન રાવતે સાયબર સુરક્ષા સંમેલનના ચૌદમાં સંસ્કરણનું ઉદઘાટન કર્યું છે જનરલ વિપિન રાવત ઉત્તર ભારતના સૌથી મોટો પશુ મેળો પુષ્કર મેળાનું આયોજન ક્યાં થયું તો મિત્રો પુષ્કરનો જે મેળો જે છે એ ઉત્તર ભારતના સૌથી મોટા મેળામાંનો એક છે અને આ એક પશુ મેળો છે એમ પણ આપણે કહી શકીએ એનું રાજસ્થાનમાં થયું છે બરાબર રાજસ્થાનમાં રાજસ્થાનની વાત કરીએ પણ રાજસ્થાનના સીએમ છે અશોક ગેહલોત રાજસ્થાનના ગવર્નર છે કલરાજ મિશ્ર રાજસ્થાનનું કેપિટલ છે જયપુર રાજસ્થાનના અજમેરમાં ખ્વાજા મોહન ચિસ્તીની દરગાહ આવેલી છે રાજસ્થાનમાં સ્ટેચ્યુ ઓફ પીસનું નિર્માણ થયું છે પાલીમાં અંગદાતા સ્મારક બનીને તૈયાર થયું છે જયપુરમાં રાજસ્થાનમાં સરીક્ષકા અને રણથંબોર નેશનલ પાર્ક આવેલા છે અને કેવલા દેવી અને ગાના પક્ષી વિહાર આવેલા છે એટલું તમે રાજસ્થાન વિશે યાદ રાખો એના પછી હાલમાં ડબલ્યુટી કન્ટેડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ કોને જીત્યું છે તો ફ્રેન્ડ એ છે મનિકા બત્રા અર્ચના કામત આ બંનેએ મળીને ટીટી કન્ટેડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ જીત્યા છે હાલમાં તો આ પણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે ઉપરના બંને રાઈટ આન્સર છે નેક્સ્ટ હાલમાં પહેલી યોગાસન ચેમ્પિયનશીપ ક્યાં આયોજિત કરવામાં આવશે તો ફ્રેન્ડ ભુવનેશ્વર ખાતે હાલમાં પહેલી યોગાસન ચેમ્પિયનશિપ જે છે એ ભુવનેશ્વરમાં આયોજિત થશે ભુવનેશ્વર ઓડિશાનું કેપિટલ છે બરાબર સો ટકા વેક્સિનેશન થવાવાળો પહેલો શહેર પણ ભુવનેશ્વર જ બન્યું હતું અને ઓડિશાના સીએમ કોણ છે હાલમાં નવીન પટનાયક ગવર્નર કોણ છે એ છે ગણેશી લાલ એના પછી હાલમાં કયા રાજ્યની સરકારે શ્રમિક મિત્ર યોજના શરૂ કરી છે તો ફ્રેન્ડ એ કરી છે દિલ્હી ગવર્મેન્ટ દિલ્હી ગવર્મેન્ટે હાલમાં શ્રમિક મિત્ર યોજના શરૂ કરી છે હવે દિલ્હીની વાત થઈ ફ્રેન્ડ દિલ્હીના સીએમ છે અરવિંદ કેજરીવાલ કારણ કે દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે તો દિલ્હીના લ્યુટિનન્ટ ગવર્નર કોણ છે તો એ છે અનિલ બેજલ ફ્રેન્ડ ભારતનો પહેલો સ્મોક ટાવર જે છે એ દિલ્હીમાં બનાવવામાં આવ્યું એ ખાસ યાદ રાખવાનું ઇમ્પોર્ટન્ટ રહેશે કે ભારતનો પહેલો સ્મોક ટાવર ક્યાં લગાડવામાં આવ્યો તો દિલ્હીમાં લગાડવામાં આવ્યું હતું હાલમાં દિલ્હીમાં ઈ લર્નિંગ પોર્ટલ લીડ લોન્ચ કર્યો છે કયો એલ ઈ એ ડી આ લીડ એક ઈ લર્નિંગ પોર્ટલ છે જે દિલ્હીએ લોન્ચ કર્યો રેડ લાઇટ ઓફ ગાડી ઓફ પહેલ પણ દિલ્હી સરકારે શરૂ કરી હતી આ બધું ઇમ્પોર્ટન્ટ છે એના પછી હાલમાં સિગમો મહોત્સવ બે હજાર એકવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો ફ્રેન્ડ એ કરવામાં આવ્યું છે ગોવામાં સિગમો મહોત્સવ બે હાજર એકવીસ નું આયોજન કરવામાં આવ્યું હવે વાત ગોવાની થઈ ગોવાનું કેપિટલ છે પણજી ગોવાના સીએમ છે પ્રમોદ સાવંત ગોવાના ગવર્નર છે મિત્રો શ્રીધરણ પિલ્લઈ ગોવા વિશે તમારે બે વસ્તુ યાદ રાખવાની એક છે ગોવા સ્થાપના દિવસ જે ત્રીસ મે ના રોજ મનાવવામાં આવે છે બીજું છે ગોવા લિબરેશન ડે જે ઓગણીસ ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે ગોવામાં સલીમ અલી પક્ષી વિહાર આવેલું છે આમાં તમે કન્ફ્યુઝ નહીં થતા સલીમ અલી પક્ષી વિહાર જે છે એ ગોવામાં આવેલું છે અને સલીમ અલી નેશનલ પાર્ક જે મિત્રો એ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે આ બંનેમાં જરાક પણ કન્ફ્યુઝ થતા નહીં તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે તમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ડબ્લ્યુ એ ભારતની કઈ વેક્સિનને મંજૂરી આપી છે તો કોવેક્સિનને મંજૂરી આપી હતી સાથે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો પીડીએફ ની વાત કરી છે પીડીએફ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે માત્ર એકસો સાઈઠ રૂપિયામાં તમને સાત મહિનાનું કરંટ અફેર્સ સાથે છ બીજા ટોપિક ઓલિમ્પિક પેરા કોવિડ નાઇન્ટીન આઈપીએલ જીઆઈ ટેગ બદલાયેલા ના ટોટલ લેટેસ્ટ પીડીએફ છે તેર પીડીએફ માત્ર એકસો સાહીઠ રૂપિયામાં લગભગ પિસ્તાળીસોથી વધારે પ્રશ્નો આવશે એની અંદર તો એના માટે તમારે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોનપે પેટીએમ કરો આ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે થેન્ક યુ ફરી મળીશું નો આ વિડીયો સાથે જય હિન્દ